आज रोज विकसित भारत संकल्प यात्रा जे आवेली छे निकावा मुकामे, तो एना विषे तमारू शुं तात्पर्य छे, शुं रजूआत छे? माननीय ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારત દેશ 2023 થી 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બને એના માટે થઈને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડે ગામડે જયારે ફરવાની છે ત્યારે આજરોજ કાલાવડ તાલુકાના નિકાવા ગામે આ યાત્રાનો રથ અહીંયા આવી પહોંચતા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ગ્રામજનોએ રથનું સ્વાગત કર્યું. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટેની નેમ સાથેની આ સરસ મજાની યાત્રામાં આજે સૌ ગામ લોકોને અહીં યાત્રામાં સામેલ કરી અને જુદી જુદી અનેક વિધિઓ કલ્યાણકારી લોક યોજનાઓ જ્યારે સરકારે અમલમાં મૂકી છે ત્યારે માં અમૃતમ કાર્ડ હોય, ઉજ્જવલા યોજના હોય, કિસાન સર્વોદય યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આવી જુદી જુદી યોજનાઓની સૌ પોતપોતાના વિભાગના અધિકારીઓ દ્વારા છણાવટથી લોકોને સમજાવી અને હર હાથ કો કામ હર ખેત કો પાણી એની જેમ ખેડૂતની ખેતી હરિયાળી બને એના માટેના અનેક ઉપાય જ્યારે સૌની યોજના હોય કે આવી અનેક યોજનાઓ લોકોના વિકાસ માટે થઈને જ્યારે સરકારે મૂકી છે ત્યારે હું તો ત્યાં સુધી કહીશ કે સરકાર આપણા દ્વારે આવા લોકોના એક આવા કાર્યક્રમની અંદર સૌ શાંતિથી અહીં આ કાર્યક્રમ નિહાળ્યો માણ્યો અને માનનીય પ્રધાનમંત્રી શ્રી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે અમારા ગામડાના લોકો સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવાનું કોઈ પ્લેટફોર્મ હોય તો આ સંકલ્પ યાત્રા આ પ્લેટફોર્મના માધ્યમથી લોકો ખૂબ જ યોજનાઓનો લાભ લે અને દરેક સરકારી વિભાગના દરેક અધિકારીઓ આ જુદી જુદી યોજનાઓ લોકો સુધી પહોંચાડે અને લોકો જાગૃત થઈ એનો લાભ લે એવી અભ્યર્થના છે. અસ્તુ ભારત વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.